Welcome again to the new topic of set theory. This is the video of set theory part 2. Let's start. तो હવે આપણે કયા ટોપિક ઉપર ડિસ્કશન કરશું એમાં બે ત્રણ ટોપિક છે અલગ અલગ એના ઉપર ડિસ્કશન કરવાના છે સૌથી પહેલો છે ઓપરેશન્સ ઓન સેટ્સ કે સેટ ઉપર કયા કયા ઓપરેશન્સ આપણે યુઝ કરી શકીએ સૌથી પહેલો શું આવે છે યુનિયન ઓફ સેટ મીન્સ યોગગણ ગુજરાતીમાં એને કહેવાય છે તો ધ યુનિયન ઓફ ટુ સેટ્સ એ એન્ડ બી ઇઝ ધ સેટ કન્ટેનિંગ ઓફ ઓલ ધ એલિમેન્ટ્સ વિચ બિલોંગ્સ ટુ આઈધર એ ઓર બી ઓર બોથ તો યુનિયન કહેવાનો જે સેટ એન્ડ એ એન્ડ બી નો તમે યુનિયન કરો તો જે એનું આખું સેટ બને છે એ યુનિયન બી કરીને તો એની અંદર એ એન્ડ બી ના બધે બધા એલિમેન્ટ આવી જાય છે બરાબર તો એની અંદર જેટલા એલિમેન્ટ્સ હશે યા તો એને એમાંથી લીધેલા હશે યા તો બી ને બિલોંગ કરતા હશે યા બે માં ઈ એલિમેન્ટ હશે એને ખાલી એટલું જ ધ્યાન રાખવાનું છે આપણે ઈ સેટ એ યુનિયન બી માં કે ધારો કે એક નંબર છે એ તમારો સેટ એ માં છે અને બી માં છે તો તમારે એક જ વખત એને તમારે એ યુનિયન બી માં લખવાનું રહેશે બરાબર એને બે વખત લખવાની જરૂર નથી The union of set A and B is denoted by A union B. Read as capital A union capital B. Symbolically, A union B is equal to X such that X belongs to A or X belongs to B or X belongs to B, both A and B. આમાં ત્રણ કન્ડિશન હશે. તો union of two sets can be shown by Venn diagrams as U, બરાબર આ તમારો સેટ A છે આ સેટ B છે કેમ કે યુનિયન કરવાનું છે એટલે બધે બધા એલિમેન્ટ્સ આપણે ભેગા કરી નાખ્યા છે બરાબર જો અમુક એલિમેન્ટ્સ તમારા સેટ A ના હશે અમુક એલિમેન્ટ સેટ B ના હશે અને અમુક જો અહીંયા કોમન વાળા એલિમેન્ટ્સ હશે એને તમારે એક જ વખત લખવાનું ફોર એક્ઝામ્પલ લેટ A is equal to 1, 2, 3, B is equal to 3, 4, C is equal to 4, 5, 6. હવે તમારે શું ફાઇન્ડ કરવાનું છે A union B. Second માં A union B union C. તો A union B is equal to શું મળી જશે તમને 1, 2, 3, union 3, 4. તો A union B બરાબર 1, 2, 3 and 4. જો 3 બે માં છે બરાબર તો તમારે એક જ વખત એને લખવાનું. તો A union B બરાબર 1, 2, 3, 4. Ready? હવે A યુનિયન B યુનિયન C તમારે ફાઇન્ડ કરવાનું છે તો 1 2 3 યુનિયન 3 4 યુનિયન 4 5 6 તો તમારે શું કરવાનું પહેલા B યુનિયન C ફાઇન્ડ કરવાનું તો B યુનિયન C માં કેટલું મળશે જો 3 4 5 6 4 બે વખત છે તો તમારે એક જ વખત એને લખવાનું 3 4 5 6 અને 1 2 3 આગળ છે હવે ફરીથી જો 3 એક જ બે વખત આવી ગયું છે એટલે એક જ વખત લખવાનો તો શું આવશે 1 2 3 4 5 6 બરાબર તો સૌથી પહેલા આવી રીતે હોય તો જે બ્રેકેટ માં હોય એની વેલ્યુ પહેલા ફાઇન્ડ કરી લેવાની એટલે બે બી યુનિયન સી પહેલા ફાઇન્ડ કરી લેવાનું પછી જે મળે તમારે એનું યુનિયન તમારે એ સાથે કરવાનું બરાબર યુનિયન આપણે લીધું હવે તો એના ઓપોઝિટ માં આવશે તમારે ઇન્ટરસેક્શન ઓફ સેટ્સ So the intersection of two sets A and B is the set containing of all elements which belongs to both A and B. Intersections mean છેદગણ કે જે એલિમેન્ટ્સ અમે ઇન્ટરસેક્શન માં આવશે A અને B માં બે ની અંદર ઈ એલિમેન્ટ્સ કમ્પલસરી હશે. So the intersection of A and B is denoted by A intersection B. Symbolically, intersection B is equal to X such that X belongs to A and X belongs to B. Intersection of two sets can be shown shaded region by Venn diagram as under જો U એટલે યુનિવર્સલ સેટ A સેટ અને B સેટ એમાં જે કોમન એલિમેન્ટ છે એ તમારો શેડેડ એરિયા એને શું કહેવાય તમારે ઇન્ટરસેક્શન વાળો પાર્ટ બરાબર ડિસજોઇન્ટ સેટ એની ટુ સેટ્સ આર સેટ ટુ બી ડિસજોઇન્ટ ઇફ ધેર ઇન્ટરસેક્શન ઇઝ નલ સેટ કે તમે જ્યારે એનું ઇન્ટરસેક્શન કરો તો એક કે એલિમેન્ટ તમને કોમન ન મળે તેને શું કહેવાય છે ડિસજોઇન્ટ સેટ કહેવાય છે અને કેવી રીતે લખવાનું એ ઇન્ટરસેક્શન બી ઇઝ ઇક્વલ ટુ 5 તો યુનિયન આ સોરી યુ યુનિવર્સલ સેટ
અને એ સેટ અને બી સેટ એમાં એકે વસ્તુ એકે એલિમેન્ટ કોમન નથી. હવે એક્ઝામ્પલ માં જોઈ લઈએ, a is equal to 0 1 2 3 sorry 0 1 3 5, b is equal to 1 2 4 7, c is equal to 1 2 3 5 and 8. તો આ પ્રૂફ કરવાનું છે, મીન્સ આપણે LHS બરાબર RHS લેવાનું છે. તો સૌથી પહેલા LHS લઈએ, તો A ઇન્ટરસેક્શન B ઇન્ટરસેક્શન C. તો A ઇન્ટરસેક્શન B માં જો A ઇન્ટરસેક્શન B રેડી, તો આમાં કોમન કયા એલિમેન્ટ છે? જો A ઇન્ટરસેક્શન B કરો તો બે માં કયો એલિમેન્ટ છે? તો એક વન, જે વન છે જો એ બે માં છે, A એન્ડ B માં. તો A ઇન્ટરસેક્શન B માં તમને શું મળી ગયું? વન. હવે શું કરવાનું છે? A ઇન્ટરસેક્શન B ઇન્ટરસેક્શન C, તો વન ઇન્ટરસેક્શન 1 2 3 5 8. તો હવે ફરીથી તમારે ઇન્ટરસેક્શન લેવાનું છે, તો જે બે માં કોમન હોય એ લેવાનું રહેશે એલિમેન્ટ. તો અહીંયા જો ફરીથી વન આવી ગયું ઇન્ટરસેક્શનમાં, બરાબર. હવે શું લેવાનું છે? બી ઇન્ટરસેક્શન સી. તો બી ઇન્ટરસેક્શન સી, તો હવે બી એન્ડ સી માં જો કેટલા એલિમેન્ટ કોમન મળે છે? જો 1 2, જો બે માં છે તો બી ઇન્ટરસેક્શન સી માં શું આવી ગયું? 1 2. હવે ફરીથી શું લાવવાનું છે? એ ઇન્ટરસેક્શન બી ઇન્ટરસેક્શન સી. તો એ ના એલિમેન્ટ લખી દો 0 1 3 5, ઇન્ટરસેક્શન 1 2. તો કેટલા એલિમેન્ટ્સ મળી ગયા? જો બે માં કેટલા એલિમેન્ટ્સ કોમન છે એટલે વન એલિમેન્ટ કોમન છે. તો જ બે બાજુ LHS એન્ડ RHS માં જે કોમન એલિમેન્ટ છે એ વન આવ્યું છે, મીન્સ LHS બરાબર RHS. Complement of a set. The complement of a set is the set of all those elements which do not belong to that set. Complement of set નો મીનિંગ છે કે જે તમારો સેટ છે એને બાદ કરીને બીજા જેટલા પણ એલિમેન્ટ્સ છે એ તમારે કોમ્પ્લીમેન્ટ ઓફ સેટમાં આવશે. ધારો એ સેટ છે, તમે એ સેટમાં જેટલા એલિમેન્ટ લીધા છે એ સેટમાં નથી, કોમ્પ્લીમેન્ટવાળા સેટમાં બાકી બધા જ એલિમેન્ટ હશે. હવે એ ક્વેશ્ચનમાં તમને ખબર પડી જશે, ક્વેશ્ચન સોલ્વ કરાવીશ ત્યારે. ઇફ યુ બી ધ યુનિવર્સલ સેટ એન્ડ એ બિલોન્ગ્સ ટુ પી યુ, ધેન ધ કોમ્પ્લીમેન્ટ ઓફ ધ સેટ યુ માઇનસ એ. યુ માઇનસ એ મીન્સ યુનિવર્સલ સેટમાંથી એ ના બધા એલિમેન્ટ બાદ કરી નાખવાના. એન્ડ ઇટ ઇઝ ડિનોટેડ બાય એ ડેશ યા એ કોમ્પ્લીમેન્ટ. એ ડેશ ઇઝ ઇક્વલ ટુ એક્સ, એક્સ બિલોંગ્સ ટુ યુ, એક્સ ડઝ નોટ બિલોંગ્સ ટુ એ. એના એલિમેન્ટ યુમાં હશે પણ એમાં નહીં હોય. તો આવી રીતે એને બનાવવાનું, એના એલિમેન્ટ આપણે નથી લેવાના, બાકી બધા એલિમેન્ટ્સ આપણે એ ડેશમાં લેવાના છીએ. તો યુ બરાબર શું છે? એક્સ ની વેલ્યુ તમારે છે 3 થી 13 સુધી, એ ની વેલ્યુ છે 2 થી 7 સુધી, અને બી શું છે તમારું? 3 5 7 9. ધેન ફાઇન્ડ એ ડેશ બી ડેશ નું ડેશ એ યુનિયન બી ડેશ. તો યુ તમારું શું આવશે? સૌથી પહેલા એ જોઈ લઈએ, એક્સ ની વેલ્યુ ક્યાંથી ક્યાં સુધી લેવાની છે? 3 થી 13 સુધી. અને જો અહીંયા ઇક્વલ નો સાઇન છે એટલે 3 તમારે એમાં કાઉન્ટ કરવાનું છે, એટલે 3 થી 13 સુધીના બધા એલિમેન્ટ લખી દો. યુનિવર્સલ સેટ તમને ક્વેશ્ચનમાં બતાવશે કે આપણે કેટલા એલિમેન્ટ્સ લેવાના છે, બરાબર. તો 3 4 5 6 7 8 9 10 11 12 13. હવે એમાં કેટલા એલિમેન્ટ છે? જો 2 થી 7 સુધી, આમાં ઇક્વલિટી નથી એટલે 2 એન્ડ 7 નથી ગણવાના. તો કેટલા એલિમેન્ટ આવશે? 3 4 5 6, એના વચ્ચેના બધા લઈ લીધા, 2 એન્ડ 7 નથી લીધા. પછી બી તો તમને એમનામ જ આપેલું છે 3 5 7 9. હવે એ ડેશ માટે શું કરવાનું? યુ માઇનસ એ, એમને ડાયરેક્ટ આન્સર લખ્યું છે પણ કેવી રીતે લખ્યું તમને હું બતાવી દો. યુ માઇનસ એ બરાબર, તો જેટલા એલિમેન્ટ્સ એ ના હોય બરાબર એ યુ માંથી તમારે કાઢી નાખવાના. જો એ માં કેટલું છે? 3 4 5 6 છે, તો 3 4 5 6 એટલા એલિમેન્ટ તમારે યુ માંથી બાદ કરી દેવાના, કેન્સલ કરી દેવાના. પછી જે એલિમેન્ટ વધે એ બધા તમારે એ ડેશ ની અંદર લખી દેવાનું. તો કેટલા વધ્યા? જો 3 4 5 6 ને કાઢી નાખો એટલે 7 8 9 10 11 12 13. તો આ એલિમેન્ટ તમારે શેના આવી ગયા? એ ડેશ ના. બી ડેશ નો ડેશ એટલે બી, જે તમે કોમ્પ્લીમેન્ટ લેતા હોય તો એને ફરીથી તમે એનો સેટ નો કોમ્પ્લીમેન્ટ કરો તો એ જે સેટ તમને મળી જાય છે.
तो 3 5 7 9 बी डेश नो डेश करशो एटले डायरेक्ट तमने बी सेट फरीथी मळी जशे। हवे शु फाइन करवानुं छे, ए यूनियन बी डेश, तो ए यूनियन बी सौथी पहेला फाइन करिए, तो ए नी एली वेल्यू शू छे 3 4 5 6 अने बी मां शू छे 3 5 7 9 तो यूनियन कर नाखो 3 5 6 7 9 બધાને એક એક વખત જ લખવાનું છે। હવે ડેશ કરવાનું છે એટલે યુ માંથી આને જે એ યુનિયન બી વાળો સેટ છે એને બાદ કરવાનું છે એટલે 3 5 7 3 4 5 6 7 9 આટલા એલિમેન્ટ યુ માંથી બાદ કરી નાખો, કાઢી નાખો એટલે કયા એલિમેન્ટ વધશે તો 8 10 11 12 13 આટલા એલિમેન્ટ તમારે વધશે। તો એ તમારું શું કયો સેટ બન્યો, એ યુનિયન બી ડેશ। डी मॉर्गन्स ला लॉस, तो एमा बे लॉस छे, कॉम्प्लीमेंट ऑफ ए यूनियन इज द इंटरसेक्शन ऑफ कॉम्प्लीमेंट्स, दैट इज ए यूनियन बी डैश इज इक्वल टू ए डैश इंटरसेक्शन बी डैश। सिमिलरली यूनियन माटे छे, तो कॉम्प्लीमेंट ऑफ इंटरसेक्शन इज द यूनियन ऑफ कॉम्प्लीमेंट्स, तो ए इंटरसेक्शन बी डैश इज इक्वल टू ए डैश यूनियन बी डैश। मोस्ट इम्पोर्टेंट टॉपिक छे, तो एना प्रूफ तमारा मां छे, तो प्रूफ माटे हुं तमने एक प्रूविंग करावी दऊं छुं, ए पार्ट ने सिमिलरली तमारे बी पार्ट माटे प्रूविंग करवानी रहेशे। बराबर, केवी रीते प्रूविंग करवानी छे, तो लेट एक्स बी एनी एलिमेंट ऑफ ए यूनियन बी डैश, एक एलिमेंट छे ए यूनियन बी डैश मां एक्स, तो वे આપણે ઈ એલિમેન્ટના સેમાં લાવશું એ ડેશ ઇન્ટરસેક્શન બી ડેશમાં કેવી રીતે, તો દેન બાય ડેફિનેશન ઓફ ધ કોમ્પ્લીમેન્ટ એક્સ બિલોન્ગ્સ ટુ એ યુનિયન બી ડેશ, એ યુનિયન બી ડેશમાં એક એલિમેન્ટ છે, તો એનું મીનિંગ શું થયું કે એ યુનિયન બીમાં ઈ એલિમેન્ટ નથી। હમણાં જ આપણે આગળ ડેફિનેશનમાં બધું જોયું છે કોમ્પ્લીમેન્ટના ડેફિનેશનમાં, તો એને કેવી રીતે લખવાનું, એક્સ ડઝ નોટ બિલોન્ગ્સ ટુ એ યુનિયન બી, તો એ યુનિયન બી માં એક્સ નથી તો એ માય નહીં હોય અને બી માય નહીં હોય, તો શું લખવાનું, ધ એક્સ ડઝ નોટ બિલોન્ગ્સ ટુ એ એન્ડ એક્સ ડઝ નોટ બિલોન્ગ્સ ટુ બી, પછી ડઝ નોટ બિલોન્ગ્સ ટુ જે એ છે એને તમે એ ડેશમાં લખી શકો છો, તો એક્સ બિલોન્ગ્સ ટુ એ ડેશ એન્ડ એક્સ બિલોન્ગ્સ ટુ બી ડેશ, કેમ કે ડઝ નોટ ઇક્વલનું તમારે ઇક્વલમાં કન્વર્ટ કરવું હોય તો ડેશ તમારે લગાડવાનું કોમ્પ્લીમેન્ટ છે। હવે એક્સ બિલોંગ્સ ટુ એ ડેશ છે અને એક્સ બિલોંગ્સ ટુ બી ડેશ છે, તો એને તમે શું લખી શકો, એક્સ બિલોંગ્સ ટુ એ ડેશ ઇન્ટરસેક્શન બી ડેશ, તો દેટ ઇઝ એવરી એલિમેન્ટ ઓફ એ યુનિયન બી ડેશ ઇઝ ઓલ્સો એ મેમ્બર ઓફ એ એ ડેશ ઇન્ટરસેક્શન બી ડેશ, તો એનું મીનિંગ શું થયું કે એનો સબસેટ થયો, તો એ યુનિયન બી ડેશ સબસેટ ઓફ એ ડેશ ઇન્ટરસેક્શન બી ડેશ। હવે શું કરશું, એને નામ આપી દો ઇક્વેશન નંબર વન, એક એલિમેન્ટ આપણે એ ડેશ ઇન્ટરસેક્શન બી ડેશમાં લેશું અને એને આપણે લાવવાનું રહેશે સેમાં એ યુનિયન બી ડેશમાં, તો લેટ વાય બી એન એલિમેન્ટ ઓફ એ ડેશ ઇન્ટરસેક્શન બી ડેશ, તો દેન બાય ડેફિનેશન ઓફ ઇન્ટરસેક્શન વાય બિલોંગ્સ ટુ એ ડેશ ઇન્ટરસેક્શન બી ડેશ, વાય બિલોંગ્સ ટુ એ ડેશ એન્ડ વાય બિલોંગ્સ ટુ બી ડેશ, રેડી, તો વાય ડઝ નોટ બિલોંગ્સ ટુ એ ડેશ કાઢવાનું હોય એટલે ડઝ નોટ બિલોંગ્સ ટુ આવશે, y does not belongs to b, so y does not belongs to a union b, બે માં નથી એટલે, હવે does not belongs to કાઈ ટુ એટલે અહીંયા ડેશ આવી ગયું, y belongs to a union b dash, that is every member of a dash intersection b dash is also a member of a union b dash, તો એ ડેશ ઇન્ટરસેક્શન બી ડેશ ઇઝ સબસેટ ઓફ એ યુનિયન બી ડેશ, ઇક્વેશન નંબર 2, કેમ કે બે સેટ એ સબસેટ ઓફ બી, બી સબસેટ ઓફ એ થઈ ગયું છે, એનું મીનિંગ શું થયું કે ફ્રોમ ઇક્વેશન 1 એન્ડ 2 જે બે વેલ્યુ છે એ તમારે બે સેટ જે છે ઇક્વલ કહેવાશે, તો એ યુનિયન બી ડેશ ઇઝ ઇક્વલ ટુ એ ડેશ ઇન્ટરસેક્શન બી ડેશ, તો સિમિલરલી તમારે જે બીજો ડી મોર્ગન્સ લો છે એવી રીતે તમારે એની પ્રૂવિંગ કરવાની રહેશે। બરાબર, તો હવે આ વિડીયો લેક્ચર તમારું અહીંયા કમ્પ્લીટ થાય છે, નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આપણે બીજા ન્યૂ ટોપિક્સ ઉપર ડિસ્કશન